પેલો હું એક સાધુ થવા જ્યારે આવ્યો અને બાહુબેન ત્યાં નિર્ગુણ સ્વામી જોડે પ્રસંગ છે ને, ત્યારે મને તાવ હતો અને બહુ તાવ રહેતો હતો. 2-3 દાડા નિર્ગુણ સ્વામી જોડે રહ્યો ત્યારે પણ, અને તે પણ તાવ તો ધગધગતો હતો ને ત્યાં અમદાવાદ ગયેલા. પછી હું તો રાત્રે ગયેલો સૂઈ રહ્યો અને સ્વામી પછી હું ત્યાં સૂતો એટલે ત્યાં પોતે આવ્યા. સાંજે આપણે ચેષ્ટા કર્યા પછી મને કહે આપણે કાલે દીક્ષા આપી છે, તાવ બહુ છે ને આવું બધું દુઃખ છે ને પછી શું થશે. એટલે સ્વામીએ પછી આમ હાથ ફેર્યો અને હાથ ફેરીને સ્વામિનારાયણ 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 કરી અને ફેરી નાખ્યો, જાઓ જાઓ તાવ ઉતરી જશે કે. અને સવારે પછી તાવ કંઈ રહ્યો નહીં અને સવારે પછી એમને પાર્ષદી દીક્ષા આપી હતી. દીક્ષા આપી ગોંડલમાં આપી. ગોંડલમાં હું પછી આવ્યા પછી બાનુની અંદર, પહેલાં અમદાવાદની અંદર મળ્યા અને ત્યાંથી પછી સ્વામી સારંગપુર ત્યાં ગોંડલ ગયા. અને ગોંડલ ગયા ત્યારે પછી દીક્ષા આપી દીધી. ત્યારે તો એવું બહુ લાંબુ રાખવાનું હતું, આપણે ટ્રેનિંગ જેવું નહોતું, 2-2 વર્ષથી રાખે ચાલે. એ આવ્યા તે વખતે તત્કાળ એવું કરી નાખે એટલે હું આવ્યો ને પછી 2 મહિના પછી પોષ મહિનામાં સાધુ ત્યાં ગોંડલ ગયા સ્વામી અને ત્યાં કહ્યું આપણે દીક્ષા આપી છે. એટલે હરજીવનદાને વાત કરી, પેલું મારે જરા અભ્યાસ કરવાનું હતું એટલે સ્વામીને વાત થઈ કે અભ્યાસ થયા પછી કરીએ. પણ હરજીવનદાએ કહ્યું કે આ અભ્યાસ સાચી મારી કહે છે અભ્યાસ થશે પણ અત્યારે સાધુ આપણે થઈ ગયો. એટલે બહુ અમે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી વાતો કરી હરજીવનદાને ભાઈ. પછી કહ્યું ચાલો સ્વામીની ઈચ્છા છે થઈ. એટલે રાત્રે સ્વામી સૂઈ ગયા હતા એટલે 1-1.5 વાગે જગાડ્યા. જગાડીને હરજીવનદાએ વાત કરી કે હવે આને આ પાડી છે ને આપણે સવારે સાધુ કરવા. સ્વામી બહુ રાજી થયા, બેઠ્યા કર્યા, બાત મગાલીને મળ્યા કર્યા, બહુ રાજીપો બતાવ્યો. પછી જોગીમાન કહેજો કે સવારે પૂજા મહાપૂજા કરે જરા મોડું રાખે, કારણ કે એમને પોતે મોડા પરવારી ના હોય ને, એટલે 7 વાગે આપણે હું ત્યાં આવીશ અને તે વખત દીક્ષા આપીશું. એટલે જોગીમાને કહેવાય, એટલે જોગીમાં મહાપૂજા કરી જરા મોડી રાખી હતી અને મહાપૂજા થઈ. એમાં ગોંડલ લક્ષદેવ મહાપૂજા થાય છે ત્યાં જ પછી દીક્ષા સાસરી મહારાજે આપી. જોગી સાસરી મહારાજ આ થાંભલે બેઠા, આ બધા જોગીમાને આ બાજુ વચમાં હું બેઠી અને બધી મહાપૂજામાં દીક્ષા આપી અને એકડે નારાયણ સ્વરૂપદાસજી નામ પાડ્યું. અને જોગીમાને કહ્યું કે આ તમારા જેવા ગુણ આવે તમે આશીર્વાદ આપો અને એમને આ રીતે સારા સાધુ થાય અને સારી આપણી સેવા કરે એવો સંકલ્પ કર્યો. એટલે જોગી મહારાજ પછી આશીર્વાદ એ રીતે આપ્યા.